નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેમેસ્ટ્રીમાં પેપર નંબર ફાઈવ ઝીરો ટુ એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્ર જેને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ કહીએ છીએ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે કાર્બોહાઈડ્રેટ અને આઇસોપ્રિનો નામનું ચેપ્ટર આજે ભણવાનું છે જેમાં સૌ પ્રથમ આપણે કાર્બોહાઈડ્રેટ વિશે કાર્બોહાઈડ્રેટ તરીકે પણ ઓળખો છો તો કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ સૌથી અગત્યનો વર્ગ કાર્બનિક રસાયણમાં ગણવામાં આવે છે એનું કારણ કે કાર્બોહાઈડ્રેટ એ મનુષ્યના જીવન માટે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે હવે કઈ રીતે જરૂરિયાત પૂરી પાડે એનો પ્રશ્ન થતો હશે તો જેમ કે કાર્બોહાઈડ્રેટ ખોરાક સ્વરૂપે વસ્ત્ર સ્વરૂપે અને આવા સ્વરૂપે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે જુદા જુદા કાર્બોહાઈડ્રેટ વિશે સામાન્ય માહિતી મેળવીશું તેમનું વર્ગીકરણ તેમજ આ ચેપ્ટરના જે મુખ્ય આપણા ટોપિક છે તેના વિશે વાત કરીશું તો કાર્બોહાઈડ્રેટ રોજિંદા જીવનમાં લેતા તમે અનેક કંઈક ના કંઈક સ્વરૂપે હાજર હોય છે જેમ કે અનાજ મિલ્ક રોટલી બ્રેડ ચીઝ બટર કેક કંઈક ના કંઈક સ્વરૂપ તમે ખોરાક સ્વરૂપે લો છો અને તેમાં થોડો અથવા તો વધારે સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ હાજર હોય જો તમે ક્યારે કોઈ વસ્તુ લાવી હોય બજારમાંથી જે ફૂડ તરીકે યુઝ કરો તો તેમાં તમે પાછળ એક લિસ્ટ આપેલું હોય કે કેટલી કેલરી હોય છે કેટલું વિટામિન્સ પ્રોટીન્સ તો એમાં કાર્બોહાઈડ્રેટ પણ લખેલું હોય છે હવે કાર્બોહાઇડ્રેટ નામ કઈ રીતે પડ્યું તો કે એવું સંયોજન કે જેમાં કાર્બન હાઈડ્રોજન અને ઓક્સિજન કે જેનું એક જેમ બે જેમ એક સ્વરૂપમાં હાજર હોય જેથી તેમનું નામકરણ કાર્બોહાઈડ્રેટ તરીકે કરવામાં આવે હવે આપણે સિલેબસની ની વાત કરી લઈએ તો કાર્બોહાઈડ્રેટમાં આપણે બે ટોપિક ભણવાના છે એક ડાયસેકેરાઇડ વિશે અને બીજું કે સુક્રોઝ અને માલ્ટોઝમાં ક્રમશઃ જળ વિભાજન ઓક્સિડેશન અને કાર્બોહાઈડ્રેટ વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ કે જે તમે અગાઉના ધોરણમાં પણ મેળવી ચૂક્યા છો છતાં પણ આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તેના પહેલા થોડી માહિતી મેળવી લઈએ જેથી આગળના ટોપિક શીખવામાં આપણને સરળતા રહે હવે કાર્બોદિત પદાર્થનું વર્ગીકરણ તેમના જળ વિભાજનના આધારે કરવામાં આવેલું છે જ્યારે કાર્બોદિત પદાર્થોનું જલીય દ્રાવણમાં એસિડ કે કોઈ ઉત્સેચક અથવા તો ઉદીપકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે ત્યારે તે પોતાના નાનામાં નાના સેકેરાઇડમાં વિભાજિત થાય છે અને તેના આધારે મુખ્ય ત્રણ વર્ગીકરણ કરવામાં આવે છે એક મોનોસેકેરાઈડ બીજું ઓલિગોસેકેરાઈડ અને ત્રીજું છે જેમાં પોલિસેરાઈડ અને ઓલિગોસેકે સિમ્પલ કાર્બોહાઇડ્રેટ પણ કહી શકાય છે જ્યારે પોલીસેકેરાઈડને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે હવે આપણે પહેલા ટોપિકની વાત કરીએ મોનોસેકેરાઈડ તો મોનોસેકેરાઈડ એ એવા કાર્બોહાઈડ્રેટ છે કે જેમનું જળ વિભાજન થઈ શકતું નથી તેથી તેમનું બીજું નામ સાદા કાર્બોહાઈડ્રેટ પણ છે અને જેના મુખ્ય બે ઉદાહરણ છે ગ્લુકોઝ અને ફુક્ટોઝ હવે ઓલિગોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડમાં વર્ગીકરણ એવું કરેલું છે કે જેમાં મોનોસેકેરાઇડની સંખ્યા બે ત્રણ અને ચાર એ પ્રમાણે તેમનું નામકરણ કરવામાં આવેલું છે જેમાં પહેલું જોઈએ આપણે ડાયસેકેરાઈડ તો જ્યારે કાર્બોહાઈડ્રેટનું જલીય દ્રાવણ લઈએ અને તેમાં એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે ત્યારે આપણને બે મોનોસેકેરાઇડ મળે છે જેના ઉદાહરણ મુખ્ય સુક્રોસ માલ્ટોસ લેક્ટોસ અને સેલોબાયસ તો આપણે પહેલા થોડી માહિતી મેળવીએ તો માલ્ટોસ જે જવમાં માલ્ટ નામના પદાર્થમાંથી મળે છે જેથી તેને માલ્ટોસ શર્કરા પણ કહેવામાં આવે એ જ રીતે સુક્રોઝ ખાસ કરીને શેરડીમાંથી મેળવવામાં આવે જેથી નું બીજું નામ કેન શુગર તરીકે પણ ઓળખાય છે હવે વાત કરીએ આપણે એક આકૃતિ આપેલી છે તમે જોશો તો કે ડેરી ફૂડ જેમાં લખેલું છે મિલ્ક પાવડર તો આ મિલ્ક પાવડર કઈ રીતે બને છે તો કે જ્યારે આપણે દૂધ કાઢી લેવામાં આવે ત્યારે બાકી વધેલા દૂધ કે દૂધના પાવડરને લેક્ટોસ કહેવાય છે અને સેલોબાયોસ હવે જોઈએ આપણે ટ્રાઇસેકેરાઇડ ટ્રાઇસેકેરાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે ત્રણ સાદા મોનોસેકેરાઇડ મળે છે જેનું મુખ્ય ઉદાહરણ છે રેફિનોઝ તો એ ખાસ કરીને બ્રોકલીમાંથી મળે છે જેની આકૃતિ આપેલી છે હવે જોઈએ ટેટ્રાસેકેરાઇડ તો ટેટ્રાસેકેરાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે ચાર મોનોસેકેરાઇડ અણુઓ મળે છે જેનું ઉદાહરણ છે સ્ટેચ્યુસ જે ઘણા બધા ફૂડમાંથી મળી આવે છે જે આકૃતિમાં આપેલા લાઈક બીન વેજીટેબલ્સ ફ્રુટ્સ સોય પ્રોડક્ટ્સ વગેરેમાંથી તો આકૃતિમાં એક વાર નજર મારી લો પછી આપણે આગળ લઈએ તો હવે આપણો ત્રીજો પ્રકારના કાર્બોહાઈડ્રેટ જેને કહીએ છીએ પોલીસેકેરાઈડ હવે એમનું નામ કેમ પોલિસે આપવામાં આવ્યું તો કે જ્યારે એમનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે અનેક પ્રકારના મળે છે અને જેના મુખ્ય ઉદાહરણ છે સ્ટાર્ચ સેલ્યુલો ગ્લાયકોઝન અને ડેક્સ્ટ્રીન જેમાં સ્ટાર્ચ અને સેલ્યુલો એ કુદરતી પોલિસેકેરાઇડ છે સ્ટાર્ચ તો ઉપર આપેલી આકૃતિ કે જુદા જુદા પદાર્થોમાંથી સ્ટાર્ચ મળી આવે છે તો ખાસ કરીને બટાકા માંથી સ્ટાર્ચ મળી આવે છે એ રીતે સેલ્યુલોઝ તો સેલ્યુલોઝ વિશે તમે જાણતા જ હશો કે આપણે વનસ્પતિના જે કોષ દિવાલો એ સેલ્યુલોઝની બનેલી હોય છે અને ડેક્સ્ટ્રીન તો ડેક્સ્ટ્રીને સૌ પ્રથમ વપરાયેલો ટાંકા લેવા માટે એટલે કે મેડિકલ સાયન્સમાં સૌ પ્રથમ વપરાયેલો પોલીમર એ કયો છે ડેક્સ્ટ્રીન હવે આપણે મુખ્ય ટોપિક છે આપણો ડાય તો આપણે ડાયસેકેરાઈડના શરૂઆત કરીએ તો એમના પહેલાં સામાન્ય ગુણધર્મ જોઈ લઈએ અથવા તો તેને ભૌતિક ગુણધર્મ પણ કહી શકાય તો સ્પટ કેવો છે એ પદાર્થ સ્પટિકમય પછી પાણીમાં દ્રાવ્ય હોય છે સ્વાદે ગળ્યા હોય છે તેઓનું સીધે સીધું આથવણ થઈ શકતું નથી પહેલાં તો એમનું જળ વિભાજન કરવું પડે અને પછી જ તેમનું આથવણ થઈ શકે આ પદાર્થોને તમે ગ્લાઇકોક્સાઈડ તરીકે પણ ઓળખી શકાય છે અને તેમનું સામાન્ય સમીકરણ નીચે મુજબ આપેલું છે જેમાં બંને સૂત્ર પણ સમાન હોય છે પરંતુ તેમના ગુણધર્મ જુદા જુદા હોય છે હવે જુદા જુદા ડાયસેકેરાઈડનું જળ વિભાજન કરવાથી કયા પ્રકારના મોનોસેકેરાઈડ મળે તે જરા આપણે આકૃતિમાં જોઈએ તો જ્યારે માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે ગ્લુકોઝના બે મોનોસેકેરાઈડ મળી આવે છે જ્યારે સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે આપણને એક મોનો સેકેરાઈડ ગ્લુકોઝનો મળે છે જ્યારે બીજો ફુક્ટોઝનો મળે છે એ જ રીતે લેક્ટોઝનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે એક ગ્લુકોઝ મળે અને એક ગેલેક્ટોઝ સ્વરૂપે મોનોસેકેરાઈડ મળે છે તો આ વાત કરી આપણે સામાન્ય માહિતી કાર્બોહાઈડ્રેટની કે તેમનું જળ વિભાજન કઈ રીતે થાય અને તેમનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું આના પછીના લેક્ચરમાં આપણે ડાયસેકેરાઈડનું ચક્રીય બંધારણ અને સુક્રોઝ તેમજ જ મલ્ટોઝ નું જળ વિભાજન, મેથિલેશન અને તેમનું ઓક્સિડેશન વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે જે શીખ્યા એટલે કે કાર્બોહાઇડ્રેટમાં એના ઉપયોગો અને ક્યાંથી મળી આવે અને એના સ્ત્રોતો કયા કયા છે તેના વિશે આજે આપણે માહિતી મેળવી તો આવતીકાલે આપણે સુક્રોઝ અને માલ્ટોસ વિશે આગળ ચર્ચા કરીશું થેન્ક યુ